આજે આપણે ગોસ્તા નિયમના ઉપયોગો વિશે જોઈશું. ગોસ્તા નિયમના મેઇનલી ત્રણ ઉપયોગો છે. એમાં સૌથી પહેલો છે અનંત લંબાઈના તારને લીધે મળતું ક્ષેત્ર. તો આકૃતિમાં અહીંયા અનંત લંબાઈનો ધન વિદ્યુતભારી તાર બતાવ્યો છે. આ તારથી લંબ અંતરે, આર જેટલા લંબ અંતરે પી બિંદુ આગળ આપણે ક્ષેત્ર શોધવું છે. હવે અહીંયા તે માટે આપણે નળાકારીએ ક્વશ્ચન પૃષ્ઠ લઈએ જેની લંબાઈ એલ જેટલી છે. તો હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે પી બિંદુ આગળ ક્ષેત્ર અને ક્ષેત્રફળ એ બંને એકબીજાને લંબ છે. તેવા સંજોગોમાં એસ જેટલી સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ ફાય દેટ ઇઝ ઈ ઇન્ટુ ટુ પાઈ આર એલ. આ ટુ પાઈ આર એલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે. હવે જો વિદ્યુતભાર ઘનતા લેમડા હોય તો એલ લંબાઈ પર ટોટલ વિદ્યુતભાર લેમડા ઇન્ટુ એલ જેટલો થાય. આથી ગોસના નિયમ પરથી E ઇન્ટુ ટુ પાઈ આર એલ ઇઝ ઇક્વલ ટુ લેમડા એલ અપોન એપ્સિલન નોટ. આનું સાદુરૂપ આપીએ તો E ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન ટુ પાઈ આર એપ્સિલન નોટ થાય. તેથી આપણે જો સદિશ સ્વરૂપમાં લખવું હોય તો સદિશ E ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન ટુ પાઈ એપ્સિલન નોટ આર એન કેરેટ. તો આવા કિસ્સામાં પી બિંદુ આગળ મળતું ક્ષેત્ર આટલા મૂલ્યનું હોય. હવે આપણે બીજો ઉપયોગ જોઈએ કે સમાન વિદ્યુતભારિત અનંત સમતલ વડે ઘેરાતું ક્ષેત્ર. અહીં એક ધન વિદ્યુતભારિત અનંત સમતલ દર્શાવેલું છે. હવે આને લીધે આવા કોઈ બિંદુ પી આગળ આપણે ક્ષેત્ર શોધવું હોય તો કેટલું થાય એ માટે આપણે અહીંયા જેનું પૃષ્ઠ લંબગન હોય, લંબચોરસ હોય, તેવી આપણે ક્વશ્ચિત સપાટી લીધી છે. એક એક સપાટી આ બાજુ, બીજી સપાટી આ બાજુ. એક અને બે બિંદુ આગળ આપણે જોઈ શકીએ કે ક્ષેત્ર આ દિશામાં છે, જ્યારે આ ડેલ્ટા એસ એ આને લંબ છે. અને તેથી આ બંને સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ ટુ ઈ એ જેટલું થશે અને કુલ વિદ્યુતભાર સિગ્મા ઇન્ટુ એ થાય, કારણ કે સિગ્મા એ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે. ગોસના નિયમ મુજબ ટુ ઈ એ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ અપોન એપ્સિલન નોટ. આ બાજુ ટોટલ ફ્લક્સ છે અને આ બાજુ વિદ્યુતભાર ડિવાઈડેડ બાય એપ્સિલન નોટ. તેથી ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન ટુ એપ્સિલન નોટ થાય. સદિશની ભાષામાં લખીએ તો સદિશ ઈ બરાબર સિગ્મા અપોન ટુ એપ્સિલન નોટ એન કેરેટ. હવે ગોસના નિયમનો ત્રીજો ઉપયોગ કે કોઈ આવું ગોળાકાર કવચ હોય અને આ કવચ ઉપર બધે ધન વિદ્યુતભાર મૂકેલો હોય તો તેવા કિસ્સામાં કવચની બહાર અને કવચની અંદર કેટલું ક્ષેત્ર હોય તે ગણી શકાય. પહેલાં આપણે કવચની બહાર આવેલા પી બિંદુ આગળ આપણે ક્ષેત્ર જોઈશું. પી બિંદુમાંથી પસાર થતું હોય એવું આપણે વર્તુળાકાર ગોસિયન પૃષ્ઠ લીધું. આ ગોસિયન પૃષ્ઠની સપાટી પર પી જેવા બિંદુ આગળ ઈ સમાંતર ડેલ્ટા એસ છે. આમ ક્ષેત્ર સદિશ અને આ ક્ષેત્રફળનો સદિશ ડેલ્ટા એસ બંને એક જ દિશામાં છે. તેથી એમાંથી પસાર થતો ફ્લક્સ ઈ ડોટ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ એ ડેલ્ટા એસ કોસ થીટા. અને થીટા બરાબર ઝીરો થાય છે માટે ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ડેલ્ટા એસ. સો ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઓફ ઈ ડેલ્ટા એસ. આપણે એક નાના પૃષ્ઠખંડ ઉપરથી મળતું ફ્લક્સ લખ્યું. હવે ટોટલ ફ્લક્સ ગણવા માટે આખી સપાટી ઉપર આપણે એનો સરવાળો કરવો જોઈએ. સો સિગ્મા ઓફ ઈ ડેલ્ટા એસ ઈને બહાર લઈ લો, સો સિગ્મા ઓફ ડેલ્ટા એસ થઈ જાય. અને તેથી ઈ ઇન્ટુ એસ આખી સપાટી પર ટોટલ ક્ષેત્રફળ એસ જેટલું છે. સો ઈ ઇન્ટુ એસ અને વક્ર સપાટી માટે એસ ઇઝ ઇક્વલ ટુ ફોર બાય આર સ્ક્વેર. આ બિંદુ આર ગ્રેટર દેન આર માટે છે, તે ધ્યાનમાં રાખો. હવે આવા કિસ્સામાં પૃષ્ઠ ઉપરની વિદ્યુતભાર ઘનતા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એ. સો ક્યુ અપોન ફોર બાય આર સ્ક્વેર. તેથી ફ્લક્સની ગણતરી કરીએ તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલન નોટ. સો ટોટલ વિદ્યુતભાર ક્યુ ઇન્ટુ ફોર બાય આર સ્ક્વેર સિગ્મા ઇન્ટુ ફોર બાય આર સ્ક્વેર ડિવાઇડેડ બાય એપ્સિલન નોટ. આથી કોસના નિયમ પરથી ડાબી બાજુ ફ્લક્સની વેલ્યુ ઈ ઇન્ટુ ફોર બાય આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કુલ વિદ્યુતભાર સિગ્મા ઇન્ટુ ફોર બાય આર સ્ક્વેર ભાગ્યા એપ્સિલન નોટ.
હવે આનો સાદરૂપ આપીએ તો આ રીતે થાય, ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા પણ એપ્સિલોન નોટ આર સ્ક્વેર ઓપન આર સ્ક્વેર. હવે અહીંયા ફરીથી આ સિગ્માની વેલ્યુ આપણે અહીંયા ઉપર મેળવી છે તે પ્રમાણે એ વેલ્યુ આપણે અહીંયા અંદર મૂકીશું. અહીંયા તો સિગ્મા અપોન ફોર પાય આર સ્ક્વેર એપ્સિલોન નોટ આર સ્ક્વેર અપોન આર સ્ક્વેર, અને તેથી સદરૂપ આપો શું ક્યુ અપોન ફોર પાય એપ્સિલોન નોટ આર સ્ક્વેર થઈ જાય. સદિશની ભાષામાં લખીએ તો વેક્ટર ઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ફોર પાય એપ્સિલોન નોટ આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. હવે જો આ કવચની અંદર આપણે કોઈ બિંદુએ ક્ષેત્ર શોધવું હોય તો કેટલું થાય? તો કવચની અંદર આવેલા બિંદુ પી આગળ આપણે જો વિચારીએ અને આને જો ક્વેશ્ચન પૃષ્ઠ આપણે લઈએ તો જોઈ શકાય છે કે આ ક્વેશ્ચન પૃષ્ઠ વડે કોઈ વિદ્યુતભાર ઘેરાતો નથી. સો ટોટલ વિદ્યુતભાર શૂન્ય થાય અને તેથી ક્વેશ્ચન નિયમ મુજબ આપણે એની વેલ્યુ મૂકીએ તો ઈ ઇન્ટુ ફોર પાય આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝીરો, કારણ કે આ બાજુ કુલ વિદ્યુતભાર ભાગ્યા સિગ્મા નોટ હોય છે. સો કુલ વિદ્યુતભાર ઝીરો છે એટલે આ વેલ્યુ જમણી સાઈડ ઝીરો થાય અને તેથી ક્ષેત્ર પણ ઝીરો થાય. આ કિસ્સામાં આપણે આર ઇઝ લેસ ધેન આર લીધું છે.